ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ ચાર પ્રકરણ અગિયાર મેયુના ભૂખણદાસ શ્રીહરિએ સંવત અઢારસો પાસઠમાં જેતલપુરમાં મહાયજ્ઞ કર્યો તેમાં મેયુ ગામના ભાવસાર ભૂષણભાઈ આવ્યા હતા પૂર્વના સંસ્કારથી તેમને સત્સંગનો રંગ લાગ્યો સૌ તેમને ભૂખણ ભાવસાર તરીકે ઓળખતા એકવાર વાર તેમણે શ્રીહરિને મેઉ ગામ પધારવા વિનંતી કરી શ્રીહરી સંતો ભક્તો સાથે મેઉ ગામમાં પધાર્યા તે વખતે તેમના ઘરે સુઆવડ હોવાથી શ્રીહરિ અન્ય ભક્તને ઘરે ઉતર્યા ત્યારે ભૂખણ ભાવસાર આગ્રહપૂર્વક કહેવા લાગ્યા મહારાજ આપના પુનિત પગલાં મારે ઘરે પણ કરો તે વખતે કોઈએ કહ્યું મહારાજ એના ઘરમાં સૂતક છે એટલે આપે જવું ન જોઈએ આ સાંભળી ભૂખણ ભાવસારે કહ્યું મહારાજ ખાધે સૂતક પીધે સૂતક પણ કંઈ ઢોલીએ બેસવામાં સૂતક હોય ખરું વળી આપને જોઈને તો પાપ પણ બળી જાય તો આ સૂતક નાતે વળી શાભાર છે એટલે આપે આપના પવિત્ર પગલાં મારે ઘેર કરવા જ પડશે શ્રીહરિ ભક્તની સમજણ જોઈને રાજી થયા સંતો હરિભક્તો સહિત શ્રીહરિ ભૂખંડ ભાવસારને ઘેર પધાર્યા ઢોલિયા ઉપર વિરાજ્યા ભૂખણ ભાવસારે શ્રીહરિની પૂજા કરી પછી વાત વાતમાં શ્રીહરિને ભૂખણ ભાવસારે કહ્યું મહારાજ આ બ્રહ્માજી ભૂલકણા ભારે જણાય છે શ્રીહરિએ કહ્યું બ્રહ્મા ભૂલે નહીં પણ જીવ ભૂલે આજ સુધી બ્રહ્માએ એની સૃષ્ટિ રચનામાં કદી ભૂલ કરી નથી તે વખતે તરત ભૂખણ ભાવસાર ઘરમાં ગયા અને પોતાની સ્ત્રીને કહ્યું લાવ એ બાળક બાઈ કહે બોલો મા બોલો મા છ વાહનો છ દિવસનો ટેટો મહારાજ પાસે લઈ જવાય નહીં ભૂખણદાસ કહે લાવને હવે વાહનો કરનારો જ ઘરે આવ્યો છે એમ કહી સુપડામાં સુવાડીને તે બાળકને શ્રીહરી પાસે લાવ્યા અને કહ્યું જુઓ મહારાજ બ્રહ્મા ભૂલ્યો છે કે નહીં આને મારે દીકરો કે દીકરી શું કહેવું શ્રીહરિએ જોયું તો બાળકના શરીરના બધા અંગો શરીરમાં જ ઘૂસી ગયેલા હતા એટલે ખબર પણ ન પડે કે છોકરો છે કે છોકરી શ્રીહરિએ તે બાળક ઉપર દ્રષ્ટિ કરીને કહ્યું આ તો દીકરી છે શ્રીહરિએ દ્રષ્ટિ કરી કે તરત તે બાળકના બધા જ અંગો બહાર આવી ગયા અને સમપ્રમાણ થઈ ગયા શ્રીહરિએ કહ્યું આ બાલિકાનું નામ જમના પાડજો તે મોટી થશે ત્યારે અમે જ્યાં હોઈશું ત્યાં ઘીના ગળા ભરીને આવશે આ સાંભળી ભૂખણ ભાવસાર ખૂબ રાજી થયા કારણ કે બાળકના જન્મ પછી લોકોમાં જાત જાતની વાતો ફેલાવા લાગી હતી કોઈ કહે કે આ ભૂત છે કોઈ કહે કે આ ચંડિકા છે આમ ભૂખણ ભાવસારને તો એક સત્સંગીને નાતે ખૂબ શરમાવું પડતું હતું શ્રીહરિએ એમનું આ સંકટ ટાળ્યું તેથી તેઓ શ્રીહરિના ચરણોમાં પડી ગયા અને ગદગદ ભાવે આભાર માનવા લાગ્યા જમના જ્યારે મોટી થઈ ત્યારે એકવાર દોઢસો માણસનો સંઘ લઈને નારદીપુરના નાનાભાઈ ગઢપુર આવ્યા તેમની સાથે જમના પણ ઘીનો ઘડો લઈને આવી હતી શ્રીહરિ તો તેના જીવને ઓળખતા હતા તેમણે સભામાં સૌને કહ્યું આ દીકરી ભૂખણદાસ ભાવસારની છે એમ કહીને બ્રહ્મા ભૂલ્યા છે એ વાતને યાદ કરી પછી આખો પ્રસંગ કહ્યો એ સાંભળી સભાજનો આશ્ચર્યચકિત થઈ ગયા એકવાર શ્રીહરી મેવું પધાર્યા ભૂખણ ભાવસારે તેમને પોતાને ત્યાં થાળ જમવાનો આગ્રહ કર્યો શ્રીહરીએ કહ્યું તમે દાળ અને રોટલા કરાવો તો અમે થાળ જમવા આવીએ ભૂખણ ભાવસારે દાળ અને રોટલાને બદલે દૂધપાક અને માલપુઆ કરાવ્યા શ્રીહરી થાળ જમવા પધાર્યા ત્યારે દૂધપાક અને માલપુઆ પીરસવામાં આવ્યા શ્રીહરિએ કહ્યું ભૂખણભાઈ આ શું કર્યું ભૂખણ ભાવસારે કહ્યું મહારાજ આપે કહ્યું હતું કે દાળ અને રોટલા કરજો તે આ દાળ અને રોટલા કર્યા છે આપને માટે તો આવા દાળ અને રોટલા હોય પછી શ્રીહરી થાળ જમ્યા અને સૌ સંતોને પંક્તિમાં પીરસી જમાડ્યા આવા તેઓ પ્રેમી ભક્ત હતા એક વખત શ્રીહરિ મેઉ ગામને રસ્તે નીકળતા હતા તે વખતે શ્રીહરિએ બે પાળાને કહ્યું આગળ જઈને ભૂખણ ભાવસારને કહેજો જે ઢોલ શરણાઈ લઈને સામયું કરશો નહીં શ્રીહરિ જે ગાડામાં બેઠા હતા તે ગાડાના એક બળદને અતિસાર થવાથી સેરતો હતો આથી શ્રીહરિને દયા આવી અને નીચે ઉતરી ગયા ને બોલ્યા હવે અમે ચાલતા જઈશું એમ કહી ચાલવા લાગ્યા તે બે ડગલાં ચાલીને બેસી જાય ને બોલે ચલાતું નથી બ્રહ્મચારી શ્રીહરીનો વાંસો ચાંપે એમ બેસતા ઉઠતાં અડધો ગાઉ ચાલ્યા ત્યાં આગળ ગયેલા પાળા આવ્યા તેમણે શ્રીહરીને કહ્યું ભૂખણ ભાવસાર શરણાઈવાળાને તેડવા ગયા છે શ્રીહરીએ કહ્યું અમે ના પાડવા મોકલ્યા હતા ને એમ કહીને ઉઠ્યા અને મુઠ્ઠી વાળીને ચાલ્યા તે કોઈ ભેળો ચાલી શક્યા નહીં સાધુ પાળા અને બાઈઓ તે શ્રીહરીની વાંસે દોડે પણ ગામના ઝાંપા સુધી કોઈ શ્રીહરી સાથે પહોંચી શક્યા નહીં શ્રીહરી ભૂખણભાઈના ઘરે પહોંચ્યા બ્રહ્મચારીએ થાળ કર્યો તે જમ્યા ઘરે એક મોટો પથ્થર હતો તે ઉપર શ્રીહરી બેઠા સામે સૌભાવસાર સોરંગી એટલે એક પ્રકારનું ધાન ખાંડવા લાગ્યા ભાવસાર સૌ એક તાલ લેવા પમ 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 એમ બોલે તે વખતે શ્રીહરિ પણ તેમની સાથે પમ 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 એમ કરીને બોલતા આમ મેઉ ગામમાં શ્રીહરિએ ખૂબ લીલાઓ કરી છે નોંધ શ્રીહરિ જે પથ્થર ઉપર બેસતા તે પ્રસાદીનો હોય હજી પણ તેના દર્શન થાય છે